નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ અઢારની અંદર આજે આપણે પ્રશ્ન ભણવાના છીએ ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો વિદ્યાર્થી મિત્રો એ પહેલાં તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા કેમકે ઘણા ખરા વિદ્યાર્થીઓને ઓનલાઈન વિડિયો લેક્ચર મળી શકતો નથી તો એ હેતુથી પણ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એ આપણો મુખ્ય ધ્યેય છે તો ગ્રાહકનું શોષણ થવાના કારણો પહેલાં તો ગ્રાહક પોતે જવાબદાર છે શા માટે પોતે જવાબદાર છે તો એના મુખ્ય કારણોમાં જોવા જઈએ તો મોટાભાગના ગ્રાહકો બી છે તો કે નિરક્ષર એટલે કે ઓછું ભણેલા હોય અથવા તો બિલકુલ ભણેલા ન હોય અને તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી શા માટે નથી આપી શકતા તો કે એમને એટલું બધું જ્ઞાન જ નથી હોતું એના કાયદાઓની ખબર જ નથી હોતી જેથી કરી અને બધા સાથે મળી અને એ નુકસાન કે જે શોષણ થયું હોય એની સામે એક કાનૂનના પગલાં લઈ શકે આવી એની પાસે આવડત કે પછી એનામાં સંગઠનનો અભાવ જોવા મળે છે વળી બીજું એ જોવા મળે વિદ્યાર્થી મિત્રો કે નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી એટલે કે હાલમાં બજાર ભાવ કેટલા ચાલે છે એ એમને ખ્યાલ જ નથી હોતો અને ઉત્પાદન કેટલા કેટલું થવું જોઈએ અને એની સામે કેટલું આપણને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એ પણ એનામાં સમજ નથી હોતી આ કારણેથી પણ ગ્રાહક પોતે જવાબદાર છે અને આથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકનું શોષણ થતું હોય છે આપણે તમારા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગુજરાતી વિષયની અંદર એક પાઠ પણ આવે છે કે જેની અંદર એની સ્ટોરી કંઈક આ પ્રમાણે છે કે વિદ્યાર્થી મિત્રો જે એક વ્યક્તિ હોય છે લેખક પોતે એટલી બધી ગરીબાઈમાં જીવતા હોય એના કારણે એ વ્યક્તિ જે વેપારી હોય છે વેપારી પાસે હિસાબ કરે છે તો એ હિસાબમાં કેટલી બધી ભૂલો હોય છે છતાં પણ આ જે વેપારી રૂપિયા લીધેલા છે અને એ વેપારી પાસેથી ઉધાર લીધેલા નાણાં જે વેપારી કહેશે એ પ્રમાણે પૈસા આપી દેશે કેમકે વેપારીના ચોપડે ખોટું થોડું બોલતું હોય આ પ્રમાણે વાક્ય પ્રયોજન કરે છે તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આવી રીતે અભણ વ્યક્તિઓ જે છે નિરક્ષર વ્યક્તિઓ જે છે એ વેપારીઓથી શોષણ પામતા હોય છે અને છેતરાતા પણ જોવા મળે છે બીજો મુદ્દો છે મર્યાદિત માહિતી કે મૂડીવાદી અર્થવ્યવસ્થા ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે હવે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક જે હોય છે જે વિક્રેતા હોય એ કોઈ પણ વસ્તુઓનું કે સેવાઓનું પોતાને ગમે તેટલા જથ્થાની અંદર ઉત્પાદન કરવાની છૂટછાટ આપવામાં આવેલી છે હવે તમને ખ્યાલ છે કે ગમે એટલી વેચાણ કરી શકે છે ગમે એટલું ઉત્પાદન કરી શકે છે માની લો એક બોલપેન સામાન્ય એક બોલપેન આપણે જોઈએ તો આ જે બોલપેન છે એ કદાચ કંપનીને એક રૂપિયામાં તૈયાર થતી હોય તમામ ખર્ચા બાદ કરતાં તો એ વેચશે કેટલામાં પાંચ અથવા તો દસ રૂપિયામાં તો એને વેચાણ કરવાનો અને જે પ્રમાણે એને નફો પ્રાપ્ત કરવો હોય એ પ્રમાણે એ રકમ રાખી શકે છે વેચાણ કિંમત જ્યારે એક ખેડૂત એવો હોય છે તો ખેડૂત પોતાના ખેતરની અંદર બાર મહિના દિવસ રાત મહેનત કરે છે ઠંડી તડકો આ બધું વેઠે છે છતાં પણ એની જે વસ્તુ છે એ જ્યારે માર્કેટમાં આવશે ત્યારે એની કિંમત વેલ્યુ બહુ ડાઉન હશે અને એ જ પ્રમાણે જ્યારે એનું વાવેતર કરવાનું થશે તો એના વાવેતરના જે બીજના ભાવ હોય વાવણી સમયે તો ખૂબ આસમાને હોય છે આમ કેમ વાવેતર સમયે જ્યારે ખેડૂતને બીજ લેવાનું થાય બિયારણ લેવાનું થાય તો કિંમત બહુ ઊંચી હોય જ્યારે વેચાણ કરવાનું થાય તો કિંમત નીચી હોય છે પોતે પોતાના ઉત્પાદનનો કિંમત સરકાર નક્કી કરે છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ખેડૂતો પણ આ બાબતમાં છેતરાતા જોવા મળે છે આ ઉપરાંત વસ્તુઓના ઉત્પાદનના માપદંડો ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પણ પાલન થતું નથી અત્યારે તમે બજારની અંદર જાઓ છો માર્કેટમાં જાઓ છો મોલમાં જાઓ છો કોઈ પણ વસ્તુ તમે લો છો તો એનો કોઈ માપદંડ નથી ભાવ નિર્ધારણ નથી ગુણવત્તા અંગે કોઈ ચકાસણી નથી તમે કોઈ પણ ખાદ્ય વસ્તુ તમે લઈ આવો છો ઘરે તો એ કેટલી સુરક્ષિત છે કે નહીં એ તમારા બાળકોને તમારા માટે કે અન્ય માટે એ ખરેખર પોષણક્ષમમાં તત્વો છે કે નહીં એવી કોઈ તપાસ થતી નથી અને જ્યાં તપાસ થાય છે તો ત્યાં કડકપણે નિયમોનું પાલન પણ થતું નથી તો આ રીતે પણ ગ્રાહક શોષણ પામતો હોય છે આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુઓની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જ જરૂરી છે સરકાર દ્વારા તો ઘણા બધા પ્રયત્નો થતાં પણ હોય છે પણ ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળે છે કેમ કે બધાનો આમાં ફાળો હોય છે આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત ગુણવત્તા બનાવટ ઉપયોગની રીતો વેચાણની શરતો વેચાણ પછીની સેવા વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી જો આ બધી માહિતી આપવામાં આવે તો ખરેખર સાચી હોતી નથી જ્યારે તમે બજારની અંદર માર્કેટની અંદર કે દુકાનની અંદર તમે કાંઈક વસ્તુ લેવા જાઓ છો તો કદાચ એ વસ્તુની કિંમતમાં ગુણવત્તામાં બનાવટમાં ઉપયોગની રીતોમાં તમને થોડું ઘણું કહેશે પરંતુ એ સાચું તો છે કે નહીં એ પણ એક તથ્ય સાબિત થાય છે વોરંટી ગોર ગેરંટી પણ આપે છે પરંતુ જે સેવા મળવી જોઈએ વેચાણ પછીની એ સેવા બિલકુલ મળતી નથી આથી ગ્રાહક ચીજ વસ્તુઓની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે જે ખરેખર એમને એ વસ્તુ લીધા પછી સેવાઓ મળવી જોઈએ એ સમય મર્યાદા પ્રમાણે ચાલવું જોઈએ એની ગુણવત્તા એની બનાવટ ઉપયોગની રીતો કિંમતો આ તે બધુંમાં એટલી બધું જાણકારીનો અભાવ જોવા મળે છે ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ તો મર્યાદિત પુરવઠો તો મર્યાદિત પુરવઠામાં જોવા જઈએ તો જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવવું પડે છે બજારની અંદર તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો એ મર્યાદિત જથ્થો હોય અથવા તો બહુ અછત હોય એની ત્યારે એની ઊંચી કિંમતે વસ્તુ લેવી પડતી જોવા મળે છે મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે આપણે લોકડાઉનના સમય દરમિયાન જોયું હતું કે ઘણી ખરી ખાદ્ય ચીજ વસ્તુઓ જે હતી તો એ વસ્તુઓ મળતી ન હતી જેના લીધે જે વેપારીઓ હતા એના ઊંચા દામ લેતા હતા ઊંચા ભાવ લેતા હતા અને એના પરિણામે એ ગ્રાહકને શોષાવું પડતું હોય છે આગળ જોઈએ ચોથો મુદ્દો તો કે મર્યાદિત હરીફાઈ સ્પર્ધાઓ વધી ગઈ છે દરેક તબક્કાની અંદર તો જ્યારે કોઈ પણ એક ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચા વહેંચણીમાં એકાક ધિકાર ઇજારો ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત ગુણવત્તા બનાવટ અને વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના વધી જાય છે માની લો કે પેટ્રોલ જે છે તો પેટ્રોલની કોઈ પણ એક જ કંપની હોય આખા ભારતમાં પેટ્રોલ જે છે એ એક જ વ્યક્તિ બનાવી શકે અને એના દ્વારા વેચાણ થાય તો માની લો આપણે એક કંપની મોટી રાખી લઈએ ઉદાહરણ તરીકે રિલાયન્સ તો આ રિલાયન્સ જે કંપની છે બરાબર તો રિલાયન્સ કંપની પેટ્રોલનું આ તો ઉદાહરણ એક છે પણ આવું છે નહીં આ તો રિલાયન્સ કંપની જો પેટ્રોલ ઉત્પાદક કરતી હોય અને એનું વેચાણ કરતી હોય તો એમાં એ લોકો ભેળછેડ કરી શકે અને ઊંચા મનફાવે એવા ભાવે વેચાણ કરી શકે આવું બની શકે એકાધિકાર એક પણ ધંધામાં હોવો જોઈએ નહીં કે જેથી કરી અને લોકો સાથે ચેડા થવાય એની કિંમત ગુણવત્તા બનાવટ વસ્તુની પ્રાપ્તિ આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક ગ્રાહકનું શોષણ ન થાય એટલા માટે કોઈ પણ વસ્તુ ઉપર કોઈપણ બનાવટ ઉપર એકાધિકાર હોવો જોઈએ નહીં તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત